માંગરોળ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા સંત રોહિતદાસ મહારાજની જયંતિની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ વાલ્મીકી સમાજ ખાતે રામદેવજી મહારાજના મંદિરે મહાસુદ પૂનમના રોજ સામાજિક સમરસતા સમિતિ માંગરોળ દ્વારા સંત રોહિતદાસ જન્મ જયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. પ્રથમ સંતો તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં સંત રોહિતદાસ દ્વારા સમાજ માટે અપાયેલ સંદેશ અને તેમના પુણ્યકર્મને યાદ કરી સમાજ માટે જરૂરિયાતની સમજણ સંઘના વિસ્તારક રમણીકભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંત પૂર્ણપ્રકાશ સ્વામીજી, રામદેવજી મંદિરના પૂજારી હરિરામ બાપુ તેમજ ડૉક્ટર કેતનભાઈ ચોપડાનું સારુંઢાળી ફુલારથી RSS તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માનવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સાથે સુંદર કાર્યક્રમનું આયોજન સમાજની એકતા માટે થયેલ હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, RSSના બાબુભાઈ વાજા, હિંગરાજ મંદિરના મહંત તરુણ બાપુ ગોસ્વામી, વાલ્મીકી સમાજ પ્રમુખ રમેશભાઈ ઝાલા, પ્રફુલભાઈ નાંદોલા, વેપારી અગ્રણી હરીશભાઈ રૂપારેલિયા, પંકજભાઈ રાજપરા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કેતનભાઈ નરસાણાએ કર્યું હતું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.